નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠમાં અંગ્રેજીમાં આપણે ત્રીજો યુનિટ જોઈ રહ્યા છે ટુ બોયઝ ઇન અ જંગલ જેમાં આપણે વાત કરેલી કે બે મિત્રો અમિત અને ભૂપેન એ પોતપોતાના પ્રદેશની વાત કરે છે ભૂપેન આસામની વાત કરે છે અને અમિત જે છે એ પોતાના ડાંગ જિલ્લાની વાત કરી છે ગુજરાતના અને બંને છેલ્લે એક કેમ્પમાં જોડાવાની વાત કરે છે બંને સંમતિ સાથે કેમ્પમાં જોડાવાની વાત કરે છે અને કેમ્પમાં શું થાય છે ત્યાંથી આપણે આપણો પાઠ મિત્રો આગળ શરૂ કરીએ છીએ ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન એટ ધ કેમ્પ બીજે અઠવાડિયે એના પછીના અઠવાડિયે અમિત અને ભૂપેન બંને કેમ્પ જોઈન કરે છે ઓન ધ ફર્સ્ટ ડે પહેલા દિવસે ધ વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ પહેલાં દિવસે બંને સાથે અમિત અને ભૂપેન આ જંગલ ખેડવા નીકળી પડે છે દે સો મેની બર્ડ્સ ઇન્સેક્ટ્સ એન્ડ એનિમલ્સ અને જંગલોમાં ફરતા ફરતા એમણે ઘણા બધા પક્ષીઓ જોયા ઇન્સેક્ટ્સ એટલે કીટકો જોયા જીવજંતુ જોયા અને પ્રાણીઓ જોયા ડ્યુરિંગ ધ નાઇટ રાત્રે સાંજે એટલે કે રાત્રે એટલે કે સાંજે સાંજે પાછા ફરતા ધ લોસ દર વે આવતા એમનો રસ્તો ભૂલી ગયા બટ સુન દે ગોટ બેક ઓન ટ્રેક પણ તરત જ પાછો પોતાનો રસ્તો પાછો એમને મળી ગયો

અને આ બંને મિત્રો પોતાના કેમ્પથી બહુ દૂર નીકળી ગયા દે વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર અને બંને આ મિત્રો બ્રહ્મપુત્રા રિવર આસામમાં આવી મિત્રો તેની સાથે સાથે કિનારે કિનારે ચાલતા ચાલતા ખૂબ આગળ નીકળી ગયા દે કુડ હિયર ધ ક્રાઇઝ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ એટલા દૂર નીકળી ગયા કે એમને પ્રાણીઓના અવાજ પણ સંભળાવવા માંડ્યા ભૂપેન્સ ઇઝ વોક ફાસ્ટ વી મસ્ટ ગો ટુ ધ કેમ્પ ક્વિકલી ગઈકાલની જેમ આજે પણ આપણે મોડું થઈ ગયું છે તો અમિતને કહે છે કે તું જલ્દી ચાલ આપણે કેમ્પ ઝડપથી પહોંચવું પડશે ધ હર્ડ ધ ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ્સ અમિત વોઝ એક્સાઇટેડ અને એટલામાં એ લોકો હાથીના હાથીનો અવાજ સાંભળે છે ટ્રમ્પેટિંગ સાંભળે છે અમિત તો ખુશ થઈ જાય છે અમિત વોઝ એક્સાઇટેડ અમિત સેઝ એને એન્ઝા એક્સાઇટેડ વોઇસ ઉત્સાહમાં ઉત્સાહમાં અમે શું કહે છે ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ્સ તને લાગે છે આપણને કોઈ હાથી જોવા મળે એટલે ભૂપેન્સ ઇઝ વેઇટ સડનલી ભૂપેન સ્ટોપ એન્ડ હેલ્ડ ઇઝ હેન્ડ શું કર્યું તરત જ ભૂપેને અમે તનો હાથ પકડીને ઉભો રાખ્યો દ સ્ટુડ સ્ટીલ એન્ડ લિશન અને પછી એ શાંત ઊભા રહ્યા સ્થિર ઊભા રહ્યા અને સાંભળ્યું કે શું આવે છે તો જુઓ શું સંભળાયું થમ્પ 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 એટલે કોઈ પ્રાણીનો પગનો અવાજ એમને સંભળાયો થમ્પ 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 એ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ એક મોટું પ્રાણી એમના તરફ આવી રહ્યું હતું ઇટ્સ એન એલિફન્ટ ભૂપેન વિસ્ફર્ડ એટલે ભૂપેન ધીમે ધીમેરેને કહે છે ધીમે ધીમેરેને શું કહે છે ઇટ્સ એન એલિફન્ટ હાથી લાગે છે તે વોક ક્વિકલી ઓન ધ ગ્રાસ એન્ડ હિડ બિહાઈન્ડ ધ બિક્ટ્રી એ ચિત્રમાં જોઈએ છે એ રીતે શું કર્યું એમણે એ લોકો વોક ક્વિકલી ઓન ધ ગ્રાસ ઘાસમાં રહી અને ઝડપથી એક મોટા ઝાડ પાછે ઝાડ પાછળ સંતાઈ ગયા એ બિગ બ્લેક ક્રિએચર વિથ વ્હાઇટ ટસ્ક થિક લેગ્સ એન્ડ બિગ ઇયર્સ સ્મોલ આઈઝ એ લોંગ ટ્રંક વોઝ કમિંગ ટુવર્ડ્સ ડેમ અને જોયું એક મોટું કાળા કલરનું મોટું પ્રાણી જેને મોટા સફેદ મોટા દાંત હતા હ લેગ્સ મોટા પગ બિગ ઇયર્સ મોટા કાન નાની આંખો એ લોંગ ટ્રંક અને લાંબી સૂટ તો મિત્રો કયું પ્રાણી હશે હાથી જોયું હમણે ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર નજીક નજીક જ આવતો હતો હાથી અમિત સેઝ ભૂપેન ઇટ્સ એન એલિફન્ટ અમિત કહે છે ભૂપેન આ તો હાથી છે વોટ અ બિગ ક્રિએચેરિટીઝ કેટલો મોટો હાથી છે આ આઈ કાન્ટ બિલીવ ઇટ મને તો માનવામાં નથી આવતું ઇટ્સ અ ડ્રીમ લાગે છે સ્વપ્ન છે કે જંગલમાં જંગલી હાથી જોવા એ બહુ મોટો લાવો છે આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ મેં તો ક્યારેય આવો નેચરલ ન એકદમ અસલ એલિફન્ટ હાથી મેં મારી જિંદગીમાં ક્યારેય નથી જોયું આવો જીવતો હાથી કે સીટ ફ્રોમ વેરી નિયર હું એને નજીકથી જોઈ શકું એટલે ભૂપેન સેઝ પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ હાથીથી થોડું અંતર રાખો ભૂપેન વોઝ વરીડ ભૂપેનને ચિંતા થવા માંડી દેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ થર્ટી ફીટ અવે આ હાથી તો ફક્ત ત્રીસ જ ડગલા દૂર છે હી ઇઝ એંગ્રી ભૂપેન વિસ્પર શું કર્યું હાથી ગુસ્સામાં લાગે છે હાથી ગુસ્સામાં માલા હી ઇઝ એંગ્રી અને પછી ધીમે રહીને એને ચૂપ કરે છે ભૂપેન ધીમે અવાજ અવાજના આવી રીતે એને ઇશારો કરે છે ધ એલિફન્ટ હર્ડ ધર વોઇસિસ અને આ હાથી એમના અવાજ આ છોકરાઓને સાંભળી જાય છે હી સ્મેલ દેમ ટુ એમને સૂંઘી પણ લે છે હિ પુટ ઇઝ લોંગ ટ્રપ ટ્રંક ઇન ટુ ધર એન્ડ ટ્રમ્પેડે લાવલી અને પછી સૂંઢ ઊંચી કરી જોરથી ટ્રમ્પ બેટિંગ કરે છે ભૂપેન અમિત કુડ નોટ મૂવ અ બિટ ભૂપેનના અમિત તો ત્યાંથી હલ્યા પણ નહીં આગળ પાછા જ ના થઈ શકે આ ભૂપેન વોઝ અ ફ્રેડ હું ભૂપેન તો ગભરાઈ ગયું બટ અમિત વોઝન પણ અમિતને તો આનંદ આવતો હતો હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ એને મજા પડતી હતી તો મિત્રો આજે પણ અહીંયા આપણે આ પાર્ટને અટકાવીએ છીએ અને હવે આ બંને છોકરાઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને હાથી સાથે એમને શું બને છે એ આપણે ત્રીજા વિડીયોમાં જોઈશું આભાર